સુરતમાં અંદાજે નાની મોટી મળી 80,000 જેટલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે 3 દિવસ બાદ આવનાર ગણેશ વિસર્જનમાં સમગ્ર સુરત શહેર બાપાના વિદાયમાં ગમગીન હશે. સમગ્ર સુરત બાપાના વિદાયમાં મશગુલ હશે. ત્યારે સુરત પોલીસ દ્વારા સુરક્ષાની મોટી જવાબદારી નિભાવવા તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પોલીસ કમિશનરથી લઈ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ મળી 15,000થી વધુ પોલીસની આંખો વિસર્જન દરમિયાન શહેરની સુરક્ષામાં ખુલ્લી રહેશે. અને મોટી વાત તો એ છે કે આ વખતે વિસર્જનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જે અંતર્ગત સંવેદનશીલ સહિત ગીચ વિસ્તારોમાં બોડી વોર્ન અને ડ્રોન કેમેરાનો ખાસ ઉપયોગ કરી નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે નદી, કેનાલ કે ગામના તળાવમાં એક પણ મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. પોલીસને આ બાબતે પણ બાજ નજર રહેશે અને લોકોને પણ આવી જગ્યાઓ પર વિસર્જન ન કરવા અપીલ કરી છે. શહેરના તમામ ઝોન વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવ્યા છે. ફરજિયાત આ જ તળાવમાં મૂર્તિ વિસર્જિત કરવાની રહેશે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે વિસર્જનને લઈને જુદા જુદા પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે. 13 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ અને કોઈપણ પ્રકારની અડચણ નહીં નડે અને સહેલાઈથી પસાર થઈ શકે તે માટે શહેરના તમામ ઝોનમાં અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનની કામગીરીને લઈ આરટીઓથી ચોપાટી તરફ જતા રાજમાર્ગના રોડ ઉપરના મેટ્રો બેરિકેડ્સને શિફ્ટ કરાવડાવી રોડને વધુ ખુલ્લો કરવાની પણ કામગીરી કરાઈ છે. આ ઉપરાંત વિસર્જન વખતે કોઈપણ ગણેશ આયોજક બાપાની વિસર્જન યાત્રામાં ડીજે કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં. સમગ્ર દેશમાં મુંબઈ બાદ સુરતમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, જે અંતર્ગત નાનાથી લઈ મોટી મળી સમગ્ર શહેરમાં 80,000થી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આવનાર ગણેશ વિસર્જનના દિવસે તમામ ગણેશ મંડળના આયોજકો દ્વારા સવારથી લઈ સાંજ સુધી બાપાના વિદાય માટે સરઘસ કાઢી સમગ્ર સુરત રોડ પર હશે અને ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળશે. આ દરમિયાન શહેરમાં ઉત્સવનો માહોલ શાંતિપ્રિય રીતે શરૂ થાય અને પૂર્ણ થાય તે માટે સુરત પોલીસ પણ તૈયાર થઈ ચૂકી છે અને સમગ્ર સુરતમાં વિસર્જનને લઈ સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત તૈયાર કરી તેનું આયોજન પણ નક્કી કરી દેવાયું છે. જે આયોજન મુજબ બાપાના વિસર્જન સમયે સમગ્ર શહેરમાં પોલીસની ચાંપતી નજર રહેશે. ગણેશોત્સવ સુરતમાં ધૂમધામથી ઉજવાય અને સમસ્ત પ્રસંગ શાંતિપૂર્ણ રીતે આનંદથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ થાય એટલા માટે પોલીસ તરફથી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જાહેરનામાની બાબત હોય કે બીજી વિશેષ વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે એને હું વાત કરવાનો છું. પહેલી વસ્તુ કે તમામ આયોજકો, ગણેશ ઉત્સવ સમિતિ અને દરેક વિસ્તારમાં મેં અમારા સંયુક્ત પોલીસ કમિશનર્સ, એડિશનલ પોલીસ કમિશનર્સ, ડીસીપી, એસીપી, પીઆઈ તમામે તમામ સતત સંવાદ સ્થાપેલું છે તમામ આયોજકો સાથે, નાગરિકો સાથે, જેથી મૂર્તિઓ બને ત્યાં સુધી ઘર આંગણે જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિસર્જિત થાય. અને મૂર્તિઓ વિસર્જનના દિવસે બપોર પછી કાઢવાની જગ્યાએ વહેલી સવારે એના સરઘસ નીકળતા શરૂ થાય વિસર્જન માટેના. મૂર્તિની સાથે જ્યારે વિસર્જન સાથે લોકો નીકળે તો લાઉડસ્પીકર અને ડીજે સાથે નહીં નીકળે, કેમ કે આના લીધે ઘોંઘાટ બહુ થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. એની સાથે સાથે જેટલા આયોજકો છે એની સાથે અમારા સતત સંકલન છે, જેથી સમસ્ત ઉત્સવ દરમિયાન ટ્રાફિકની અડચણ ના પડે, બીજી કોઈ પ્રકારની વ્યવસ્થા ના સર્જાય, કોઈ બેન દીકરીઓની છેડતીના બનાવ ના બને, કોઈ પ્રકારના ચેન સેરવી લેવાનો કિસ્સા કાતરુઓ સફળ ના થાય એના મનસૂબામાં આ તમામ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. 2-3 સ્પેશિયલ ખાસ જે પ્રયાસ કરવામાં આવ્યા છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, આ અમારો કાર્યક્રમ છેલ્લા લગભગ 3 વર્ષથી ચાલે છે અને 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી જુદા જુદા કેસોમાં 11,36,00,000 રૂપિયાની ડ્રગ ફક્ત સપ્ટેમ્બર મહિનામાં પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે. આ મેસેજને લોકો સુધી વધારે પ્રભાવી રીતે પહોંચાડવા માટે
जे भगवान श्रीना पंडाल छे, गणेश जीना पंडाल छे, त्या आ प्रकारना मैसेजो पोस्टरो आ पण मुकवामां आया छे। जे सामयिक बहु मोटी एक क्राइम ने लगत समस्या छे, साइबर क्राइम, आना माटे पण जनजागृति माटेना प्रयासो पंडालो उपर करवामां आया छे। साइबर क्राइम सेल द्वारा एक संपूर्ण श्रद्धा साथे साइबर गणेश जीनी एक एक्जिबिशन लगाड़वामां आवी छे। त्या घणा बधा लोको 15-20 हज़ार लोको तो मुलाकात लई चूक्या छे, स्कूलना छोकरा आवे छे, बाकी नागरिको आवे छे, बहु सारी उत्सुकता साथे लोको एने विजिट करी रह्या छे। एवी ज रीते शी टीम द्वारा पण महिलाओना सन्मान थाय जेन्डर सेंसिटाइजेशन बाबते, तो जे पुलिसने ने समाजने लगत मुख्य मुद्दाओ छे एने आ धार्मिक उत्सव साथे जोड़ीने लोकोना आ प्रत्ये ध्यान पण दौरवामां आव्या छे। केम के भगवान श्री गणेश बधु कृपाळु छे, पण साथे साथे विवेक अने बुद्धिना पण भगवान छे, बुद्धिमान भगवान छे। आना थकी जनजागृति बहु सारी रीते लोको सुधी पहोंचे आना पण प्रयासो करवामां आव्या छे। जी बी, जेटको, टोरेंट आ तमाम कंपनीओनी साथे कोई पण प्रकारनी तकलीफ ना पड़े आ माटे पण संकलन करवामां आव्या छे। आपने ख्याल छे के कोई पण प्राकृतिक जल स्त्रोत में मूर्ति विसर्जन करवानी नथी, जेमा नदी आवी गई, जेमा केनाल आवी गई, जेमा नेचुरल पानीना तलावो आवी गया, आना माटे कृत्रिम ओवाराओ जे जग्याए बनावामां आया छे, आ जग्याए श्रीजीनी मूर्तिओना विसर्जन थशे। गया वर्षे बहु मोटी संख्या में गिरदी अने एक तकलीफ एवी अनुभवाई हती के डिंडोली में बहु मोटी संख्या में विसर्जन माटे लोको आवता होय छे, आना माटे गोड़ादरा विस्तार में आ वक्ते एक वधारानो कृत्रिम तळाव पण शुरू करवामां आव्यो छे। टेक्नोलॉजीना महत्तम उपयोग आ वक्ते करवामां आवी रह्या छे, जेमां बॉडी वॉर्न कैमरा, मोटा भागनी पुलिस पासे बॉडी वॉर्न कैमरा दरेक जग्याए हशे, रिफ्लेक्टर जैकेट, बेटन जेमां लाइट होय छे जेथी लोकोना मार्गदर्शन करी शकाय, हैवी क्रेन, एनी साथे साथे ड्रोन, आ तमाम वस्तुना उपयोग कायदो व्यवस्थानी जाळवणी मेंटेनेंस माटे करवामां आवशे। कुल आ बंदोबस्त माटे अमारी साथे अमारी टीम में सेक्टर 1, सेक्टर 2 ना जॉइंट ना एडिशनल पुलिस कमिश्नर श्री, ट्रैफिक ना जॉइंट कमिश्नर पुलिस, एडिशनल सीपी क्राइम, आ तमाम अधिकारीओनी साथे साथे कुल एसपी दरजाना 16 अधिकारीओ आ बंदोबस्त में रहेशे। 35 अधिकारीओ एसीपी एटले डीवाईएसपी दरजाना रहेवाना छे। पीआई कुल 106, पीएसआई 205, पुलिस 4214, होमगार्ड 5533, एसआरपी 12 कंपनी, अने खास करीने आरएफ नी एक कंपनी अने बीएसएफ नी एक कंपनी पण छे। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत।